વધુ ચિંતા નથી, એમને સોશિયલ મીડિયામાં ચમકવાને લઈને વધુ ચિંતા છે. સોશિયલ મીડિયા ખૂબ જ મહત્વપૂર્ણ એક વાત તેમણે અત્યારે આ મુદ્દો અત્યારે સામે આવ્યો છે રુઝાન, કે મતલબ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે પ્રેમ કરવાની ઉંમર અને સાથે સાથે ભણવાની ઉંમર એ ભગવાને એક જ રાખી છે, એટલે થોડું કન્ફ્યુઝન અહીંયા મતલબ યુવાઓને થઈ શકે અને એમાં કંઈ ખોટું પણ નથી. પરંતુ જ્યારે આ પ્રકારના કિસ્સાઓ સામે આવે છે ત્યારે, અને અત્યારે સોશિયલ મીડિયાનો વ્યાપ છે કે દરેક વસ્તુ તમે પોસ્ટ કરો છો બતાવવું છે, ફ્રેન્ડ્સ બતાવવું છે, એમાં લાઇક્સ મળે છે, કમેન્ટ્સ મળે છે, એનો પણ એક મતલબ વ્યાપ ક્યાંક ને ક્યાંક અહીં જવાબદાર હોઈ શકે. સૌથી પહેલા મારા હંમેશા કેવું હોય છે કે સોશિયલ મીડિયાનો અગર તમે સહી યુઝ કરો તેમાં કંઈ ખોટું નથી. અગર તમે તમારું ઇન શોર્ટ ઇફ યુ વોન્ટ ટુ, તમે જે ખોટું બ્રેગિંગ કરો છો એ ખોટું છે, કે તમે કંઈક છે નહીં બતાવવા માંગો છો, તમારી લાઇફસ્ટાઇલ છે નહીં બતાવવા માંગો છો, યા તમે કંઈક પાર્ટીમાં કંઈક કરવા માંગો છો પણ જ્યારે કેમેરા આવે એટલે તમે એક એ કેમેરા માટે અલગ સીન કરી રહ્યા છો, ધેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ રોંગ. બીજી વાત ખાસ હું બહેનોને કહેવા માંગુ છું, કારણ કે એવા ઘણા કિસ્સાઓ આવ્યા છે બહેનોના કે બહેનોએ ખાલી લખી દીધું હોય કે વોટર વરસાદ પડતો હોય, સો રોમેન્ટિક સીઝન, ભજીયા ખાવાની મૂડ છે, તો તરત કોઈક આવી રીતે જે એનો મિત્રો હોય, કારણ કે યુ નો આજકાલ છોકરાઓ એટલે જે આવી આવી ગેંગ્સ હોય છે, આઈ વુડ રાધર યુઝ ધ વર્ડ ગેંગ. ગેંગ એટલા માટે યુઝ વર્ડ કરું છું કારણ કે તમે જોઈ તો આમાં બી ગેંગ ઇન્વોલ્વ. ગેંગ એટલે શું, કે એવું કંઈ એવું કંઈ મોટી ગેંગ નહીં પણ ત્રણ ચાર ફ્રેન્ડ હોય એ પછી ગેંગ બનાવી દે કે એ અમારી ગેંગ, એ ગેંગનું સરસ નામ બી આપે અને પછી એ ગેંગનું કામ જ આકે. પેલા પિક્ચરો ના જોયા, દિલવાલું એક પિક્ચર હતું જે બી, તો એ ટાઈપના પિક્ચરો જોઈ અને એ લોકો પોતાની ગેંગ બનાવીને પછી છોકરીઓને ફસાવવાની કોશિશ કરે. હવે કોશિશમાં સોશિયલ એન્જિનિયરિંગ હોય, પેલી કંઈ મૂડ હતો એટલે પેલો એને ચેટ પર નાખે, હાઈ આપણે કોફી પીવા જઈએ એટલે પેલીને કંઈક પહેલાં ચેટિંગ થયું એટલે દોસ્તી લાગતી એટલે પેલી પેલી જોડે કોફી પીવા જાય. હવે જ્યારે કોફી પીવા જાય ત્યારે મેબી આ છોકરીનો કંઈક મૂડ અલગ હોય, રોમેન્ટિક મૂડ આવી ગયો હોય અને પેલો હાથ મૂકીને ટ્રાય કરે અને પેલી અગર હાથ મૂકવા દે તો પેલો પછી આગળ વધે. એટલે અનફોર્ચ્યુનેટલી સોશિયલ મીડિયા ઇઝ અ મીડિયમ. હું હંમેશા લોકોને કહું છું ઇટ ઇઝ નોટ ધ ડેસ્ટિનેશન, એક મીડિયમ છે જેના થકી લોકો આ આ બધા પ્લાન કરે છે, આ ફસાવાના કામ કરે છે. એટલે બહેનોએ બહુ જ ક્લિયર રહેવું જોઈએ બહેનો કે તમે ફોરવર્ડ રહો, તમે બોલ્ડ રહો, તમે ફોરો, અમે કોઈ ના નથી પાડતા. એન્ડ વી આર નોટ હિયર ટુ સ્ટોપ યુ, વી આર હિયર ફોર ફ્રીડમ, વી આર હિયર ફોર ઇક્વેલિટી. પણ જ્યારે સામેવાળો તમને ફસાવે છે ત્યારે તો તમે આ બેલ મુજબ ના અમાર કરો. એટલીસ્ટ તમે એ તો સમજો કે તમે એ ફસાવવાની કોશિશ કરે છે અને એવો કે તમારી પર પ્રેમ પ્યારે ને આવી નથી ગયો, પણ હી હેઝ સમ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ. ને વેસ્ટેડ ઇન્ટરેસ્ટમાં સોરી બટ ઓન રેકોર્ડ બોલવું પડે કે છોકરાઓને એક જ ચીજ દેખાતી હોય, કારણ કે ઉંમર છે જે તમે કહું પ્રેમ પ્યારના બદલે લોકોને સેક્સ દેખાતું હોય. એટલે ધ તફાવત ઇઝ ધેર કે છોકરીને પ્રેમ પ્યાર દેખાય છે, પહેલાને સેક્સ દેખાય છે, અને અલ્ટિમેટલી આ બંનેમાં પ્રોબ્લેમ એ થઈ જાય છે કે એ છોકરી યુઝ થઈ જાય છે. બિલકુલ બિલકુલ, એટલે કે ક્યાંક ને ક્યાંક જે છોકરીઓ છે તેમનો ફાયદો ઉઠાવવાની પણ કોશિશ કરવામાં આવે છે.